ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વેગ આપવા માટે આરોગ્ય વિભાગને કામે લગાડવામાં આવ્યું છે. જોકે ગુજરાતના ગામડાઓમાં રહેતા લોકોમાં રસીને લઈ અનેક સવાલો ઊભા થયા છે, જેના કારણે ગામડામાં રહેતા લોકો રસીનું નામ સાંભળતા જ દૂર ભાગી રહ્યા છે. ધાનેરા તાલુકાના ગામડાઓમાં રહેતા લોકોમાં શિક્ષણનો અભાવ છે, જેના કારણે કોરોના વાયરસની રસીને લઈ અફવાઓએ જોર પકડ્યું છે અને રસીની આડઅસરને લઈ અનેક ગેરમાન્યતાઓએ લોકોની માનસિકતા પર અસર કરી છે. કોરોના વાયરસની બીજી લહેરના 20 દિવસોએ ઘણા ખરા પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે. કોરોના વાયરસથી થતા સંક્રમણને રોકવા માટે કોરોના વાયરસની રસી જરૂરી બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ થતું નથી તેવું વિશ્વનું વિજ્ઞાન દાવો કરી રહ્યું છે, પરંતુ ગામડાઓમાં લોકો હજુ પણ તેનાથી વિપરીત વિચારી રહ્યા છે. કલાકોની મથામણ અને સમજાવટ વચ્ચે ગામડાના લોકો રસી બાબતે તૈયાર થઈ રહ્યા છે. ધાનેરા તાલુકાના જનાલી ગામમાં આરોગ્ય કર્મીઓ ગામના જાગૃત યુવાનો સાથે કોરોના વાયરસની રસી બાબતે લોકો તૈયાર થાય તે માટે કાળઝાળ ગરમી વચ્ચે સમજણ આપી રહ્યા છે. તો આ તરફ ગામડામાં રહેતા લોકો રસી બાબતે શું કહી રહ્યા છે તે સાંભળો. પછી જોઈતી હશે તો નહીં મળે, નહીં મળે. તકલીફ ત્યાં છે, હમણાં લાઈનો ઘણી લાગે સિટી પાછી આ વેક્સિન લેવા માટે. પણ જે મર્યા એ રસી લીધી જ નહીં, જે લોકો મર્યા છે ને કોઈ રસી નહીં લીધી પાછી. ધાનેરા તાલુકાના જનાલી ગામમાં આરોગ્ય કર્મીઓ કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટેની સંજીવની સમાન રસી આપવા માટે ફરી રહ્યા હતા. કેટલીક જગ્યાએ લોકો ઘર છોડીને ભાગી ગયા હતા, તો કેટલીક જગ્યાએ અપશબ્દો પણ આરોગ્ય કર્મીઓને સાંભળવા પડતા હોય છે. જનાલી ગામમાં જે સવારથી લઈ બપોર સુધી 20 જેટલા વ્યક્તિઓને મહામુસીબતે રસી આપવામાં આવી હતી. ગામડું છોડીને શહેરની વાત કરવામાં આવે તો નાગરિકો પૈસા આપીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહી કોરોના વાયરસની રસી લઈ રહ્યા છે. તો ગામડામાં રહેતા લોકો રસીનું નામ સાંભળતા તેમને મોતનો ડર સતાવી રહ્યો છે. ધાનેરા તાલુકાના જનાલી ગામમાં મનરેગા વિભાગના ફરજ નિભાવતા રમેશભાઈ રાજગોર દ્વારા આરોગ્ય કર્મીઓ સાથે જનાલી ગામમાં ખેતર કે ઘર સુધી ફરી લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ કરવામાં આવી રહી છે. કલાકોની સમજણ પછી ગ્રામજનો રસી લેવા માટે પરાણે તૈયાર થઈ રહ્યા છે. ગામની અંદર કોવિડ-19માં અમને સભ્ય બનાવ્યો હતો અને લોકોને સમજાવવાના માટે મજૂરી કરવાની અમને કઈ માર્ગદર્શન આપવા માટે અમને ઘણી વખત માર્ગદર્શન આપ્યું છે. આરોગ્યમાંથી ઘણા વખત અમને ટ્રેનિંગ આપવામાં આવી, સમજાવવામાં આવ્યા છે. આજે ઘણા લોકો ગામડાના લોકોને વેક્સિનથી બહુ ડર લાગે છે, ઘણા લોકો રાડ પણ પાડે છે કે અમને વેક્સિન નથી મળતી. પણ આજે કેટલા ટાઈમથી આરોગ્યવાળા અમારા ગામમાં આવે છે અને વેક્સિન લઈને પછી પાછા જતા રહે છે, કેમ કે કોઈ લોકો વેક્સિન લેવા તૈયાર નથી. આજે સવારે 7 વાગ્યાથી માંડીને અત્યાર સુધી બપોરે 1 વાગ્યાના સીમાડા સુધી લગભગ અમે 20 લોકોને બહુ પ્રેમથી સમજાવી અને એમને બધી માહિતી આપી અને 20 ડોઝ અમે આપ્યા છે આરોગ્યના ટીમ સાથે રહીને. તો મતલબ લોકોને જીવનમાં ડર પડી ગઈ છે. ઘણા લોકો એવું કહે છે કે અમે રસી લેશું તો મરી જશું. લોકોને અફવાઓથી પણ ઘણા લોકોને ડર પડેલા છે, જે મતલબ થોડાક ભણવાના ઓછા ભણેલા હોય છે ને એવા લોકોના મગજમાં પેલા છોકરાઓ કોઈ વિડીયો બતાવ્યો આવું જોઈ જોઈ અને જે લોકો ડરી ગયા છે, તો એ લોકોને અમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે, ઘણા સમજાયા છે. આરોગ્યની ટીમ સાથે જોડાઈને સવારથી અત્યાર સુધી મજૂરી કરી અને અત્યારથી ગામની અંદર અમે 20 ડોઝ પૂરા કર્યા છે. અને જે લોકો નહોતા લેતા, ગામમાં પહેલાં વેક્સિન આવતી હતી અને જે લોકો નહોતા લેતા, પણ એવા લોકોને સમજાવી અને અમે આજે વેક્સિનનો કાર્યક્રમ કરી અને 20 લોકોને આજે વેક્સિનના ડોઝ અપાયા. 20 ડોઝ આવ્યા હતા ગામમાં અને 20 ડોઝ પૂરેપૂરા અત્યાર સુધી મજૂરી કરી અને અમે અપાવી દીધા.
કુદરતે બહુ ખરાબ આવી એક નાની નાની ઉંમરના બે ત્રણ મૃત્યુ થયા છે, તે જોતા અમને લાગે છે કે ગમે તેમ લોકોને ગમે તે સવાલમાં સમજાવીને વેક્સિન તો આપવી જરૂરી છે. નહીં તો મારા એક કુટુંબીમાં હતા, સગા હતા, અને દવાખાનાની અંદર 6 લાખ રૂપિયા ખર્ચો કર્યો છતાંય એ બચ્યા ન, અને એમને વેક્સિન નથી લીધી. પણ મને એવો ખ્યાલ આવે કે કદાચ વેક્સિન લીધી હોત તો એમને ઓક્સિજનની જરૂર ન પડત ને એ વ્યક્તિ આજે અમારી સાથે હોત. પણ બહુ દુઃખ થાય છે કે એ અમારી સાથે નથી આજે. અને એટલે લોકોને કહું કે બે હાથ જોડીને, એક જનાલી ગામવાસી નહીં પણ ઓલ ધાનેરા તાલુકાના લોકોને, કે તમે વેક્સિન તો ફરજિયાત લેજો જ. વેક્સિન લેશો તો તમારે દવાખાનાની ક્યારે જરૂર નહીં પડે, ને દવાખાના પૈસા પણ નહીં ખર્ચવા પડે, ને તમે કોરોના થશે તો પણ તમને કંઈ નહીં થાય. ધાનેરા તાલુકાના જનાલી ગામમાં આરોગ્ય કર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. આ જ રીતે ધાનેરા તાલુકાના અન્ય ગામોમાં સમાજના આગેવાન સાથે અન્ય આગેવાનો રસીકરણ અભિયાનમાં જાગૃતિ લાવવા માટે આગળ આવે તે જરૂરી છે. નહીંતર તો ગામડામાં રહેતા લોકો અફવાઓના જોરે રસીકરણથી વંચિત રહી જાય તેમ છે.